ભાજપની જન આશીર્વાદ યાત્રા બાદ બનાસકાંઠામાં કોંગ્રેસ કોવિડ ન્યાય યાત્રા શરૂ કરી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનો સર્વે કરી અને એપિડેમિક એક્ટ હેઠળ સહાય મળે તેવા પ્રયત્નો કોંગ્રેસ દ્વારા કરાશે. બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ હવે કોવિડ ન્યાય યાત્રા યોજવા જઈ રહી છે તે અંગેની વિગત આપતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતના સભ્યો, કોંગ્રેસના ધારાસભ્યો પોતાના મત વિસ્તારમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનો સર્વે કરશે અને તેમના નામ બહાર લાવશે. સાથે સાથે જે લોકોએ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી છે તેવા લોકોનું બિલ પણ સરકાર સહાયરૂપે ચૂકવે તેવું કોંગ્રેસનો મત છે અને જેને લઈને કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે. છેલ્લા 1.5 વર્ષથી આ કોરોનાની વૈશ્વિક મહામારીમાં સમગ્ર દેશ, સમગ્ર રાજ્ય અને એના એ પૈકી આપણું બનાસકાંઠા જિલ્લા પણ અનેક લોકોએ આરોગ્યની બાબતોમાં હાલાકી વેઠી છે. અનેકે સ્વજનો ગુમાવ્યા છે, અનેકે આધારસ્તંભ ગુમાવ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં લોકોને ન્યાય અપાવવા માટેની એક મુહિમ છે અને એ પૈકીની જ આ ન્યાય યાત્રા છે. 4 લાખનું વળતર એપિડેમિક એક્ટ હેઠળ જે જોગવાઈ છે તે લોકોને મળવું જોઈએ, કોરોના મૃતકોના પરિવારજનોને મળવું જોઈએ. મસ્ત મોટા બિલ ભર્યા છે પ્રાઇવેટ હોસ્પિટલોના, એ બિલની સરકારે વળતર આપવું જોઈએ. સરકારની ચૂકવણી એ પરિવારજનોને કરવી જોઈએ. સરકારી કર્મચારીઓ આમાં મૃત્યુ થયું છે તો એમના પરિવારમાં એક જણને નોકરી મળવી જોઈએ. અને સૌથી વિશેષ આ બધી બાબતો સાથે કે 1.5 વર્ષના આવા અણઘડ વહીવટની, આવી દૃષ્ટિવિહીન આયોજનોની ન્યાયિક અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. આ 4 મુદ્દાઓ સાથે કોંગ્રેસ ન્યાય યાત્રા લઈને નીકળી છે સમગ્ર ગુજરાતમાં દરેક તાલુકા મથકોએ. આજની પ્રેસ કોન્ફરન્સમાં પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, નથાભાઈ પટેલ, શિવાભાઈ ભુરિયા સહિતના કોંગ્રેસી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.